ચૂંટણીમાં મતદારોનો મત મેળવવા માટે રાજકીય પક્ષના ઉમેદવારો અવનવા પેંતરા કરતા હોય છે કંઈક આવું જ જોવા મળ્યું તાપી જિલ્લા પંચાયતની ચૂંટણીના જંગમાં જ્યાં આદિવાસી મતદારોનો પ્રેમ મેળવવા માટે ભાજપના ઉમેદવારે આદિવાસી સંસ્કૃતિનો સહારો લીધો માથા પર ટોપી ગળે ખેસ શરીર પર કોટી અને કમરે ધોતિયાનો શણગાર સજીને ભાજપના ઉમેદવાર કલ્પેશ ટોડિયાએ બળદગાડા પર ચૂંટણી પ્રચાર કર્યો હતો મહત્વનું છે કે તાપી જિલ્લામાં એંશી ટકા આદિવાસી મતદારો છે ત્યારે આદિવાસીઓની મતરૂપી પ્રેમ મેળવવા માટે ભાજપના ઉમેદવારોએ આદિવાસી વેશભૂષા ધારણ કરીને અનોખી રીતે પ્રચાર કર્યો હતો ત્યારે આ કિમીઓ આદિવાસીઓના મત મેળવવામાં કેટલો સાર્થક થાય છે તે જોવાનું રહેશે લોકો છે આદિવાસી સમાજના છે અમે પોતે પણ આદિવાસી સમાજમાંથી આવીએ છીએ એટલે અમારે જે પરંપરાગત જે વસ્ત્રો છે અને અમારી જે સંસ્કૃતિ છે એ કેવી રીતે આપણે જાળવી શકીએ કારણ કે પ્રચારમાં પણ જો આપણે આપણી પરંપરા અને સંસ્કૃતિને સાથે લઈને ચાલીએ તો મતદાર ઉપર એનો એક અલગ પ્રભાવ પડે છે એના ભાગરૂપે આજે અમે લોકો જે પરંપરાગત ડ્રેસ છે જે અમારું ટોપી છે કોટી છે સાથે સાથે અમારું ધોત્યુ છે એ બધું પહેરીને અમે નીકળ્યા છે અને સાથે સાથે બળદગાળાનો પણ અમે લોકો